તો નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, આપેલ કોષના 298 કેલ્વિન તાપમાને નટ સમીકરણ અને ઈએમએફ લખો. ઈએમએફ મેળવવો એટલે કે નટ સમીકરણ કીધું, સાથે સાથે તમને શું કીધું ભાઈ, ઈએમએફ મેળવવાનો છે. ઈએમએફ મેળવવો એટલે શું થશે, ઈ નોટ સેલ. તો પહેલાં તો આપણે ઈ નોટ સેલ મેળવી લઈએ. ઈ નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ રાઈટ સાઈડ માઇનસ ઈ નોટ લેફ્ટ સાઈડ. તમને યાદ હશે આ સૂત્ર, જેની અંદર આપણે ઘણા બધા પ્રશ્નો અને એક વર્કશીટ તમને મેં આપી હતી નીટમાં, અને જેનાથી તમે સારા એવા આકૃતિ આપણે બનાવી હતી, રિએક્શનો બધી લખી હતી, યાદ આવી ગયું? યસ. તો અહીંયા તમારે આ લખવું જરૂરી છે કે ભાઈ Cu+2 અહીંયા કોપર માઇનસ, અહીંયા જોજો Mg+2 અને Mg, રિડક્શન ફોર્મમાં દર્શાવો. બીજું કે રિએક્શન જોઈને ખ્યાલ આવી જાય છે કે ઇલેક્ટ્રોનનો ટ્રાન્સફર કેટલો છે, 2 છે. N બરાબર કેટલા છે, તો કે ભાઈ 2 છે. તો અહીંયા લખીએ કોપરની રિડક્શન પોટેન્શિયલ આપણને આપી દીધા છે 0.34, માઇનસ Mgના રિડક્શન પોટેન્શિયલ આપી દીધા -2.37. તો આ આવશે 2.71 વોટ. તો તમારી પાસે ઈ નોટ સેલ કે જેને તમે ઈએમએફ કહેવાના છો, તે આપણી પાસે પ્રાપ્ત થાય છે 2.71 વોટ પ્લસ. હવે તો એક જવાબ આવ્યો હજી, હવે બીજો જવાબ આપણે મેળવશું જેની અંદર આપણને શું મેળવવાનું કીધું, નટ સમીકરણ. તો નટ સમીકરણ શું કામ તમે લગાડો છો, લખો કે અહીં સાંદ્રતા પ્રમાણિત ન હોવાથી નટ સમીકરણ, આ લખવું જરૂરી છે મિત્રો. તમારે જે શબ્દો છે ને, એ શબ્દો તમને માર્ક અપાવશે, શબ્દો જ માર્ક અપાવશે, કારણ કે શબ્દોથી જ તમે માર્ક મેળવી શકવાના છો. તમને કેટલું આવડે છે એ થિયરીના ક્વેશ્ચન માટે જરૂરી નથી, તમે કેટલું લખી શકો છો પ્રોપર એ જરૂરી છે, જે આપણે અત્યારે શીખી રહ્યા છીએ, જે નીચે મુજબ છે. તો નટ સમીકરણ યાદ કરો, ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ 0.059 અપોન એન, ઇલેક્ટ્રોનનો ફેરફાર લોગ, નિપજની સાંદ્રતા અંશમાં, પ્રક્રિયકની સાંદ્રતા છેદમાં. હવે અહીંયા મને પ્રક્રિયક લખવા માટે સમય આપશો, 2 મિનિટમાં આપણે પ્રક્રિયા અહીંયા લખવાના છે. રિએક્શન લખી શકીએ જો આપણે આને જે છે, ઓકે, રિએક્શન જે છે અહીંયા દર્શાવી દઉં છું, ક્લિયર. રિએક્શન અહીંયા દર્શાવી દઉં, જોજો કે એનોડ ઉપર શું થવાનું છે, તો કે ભાઈ એનોડ ઉપર શું થવાનું છે, તો કે ભાઈ Mg જે છે ગીવ્સ Mg+2 બે ઇલેક્ટ્રોન મુક્ત કરશે, તો કે મુક્ત કરશે. અને કેથોડ ઉપર શું થશે મિત્રો, રિડક્શન. Cu+2 બે ઇલેક્ટ્રોન સ્વીકારશે અને કોપર બનશે સોલિડ. આ Mg સોલિડ છે. હવે તમને ખબર છે કે પરિણામી રિએક્શન લખી છે એટલે 2-2 ઇલેક્ટ્રોન જતા રહેશે. તો પરિણામી રેડોક્સ પ્રક્રિયા શું થવાની, લખાવો ચાલો. તો ભાઈ Mg સોલિડ પ્લસ Cu+2 એક્વાયર્સ ગીવ્સ Mg+2 એક્વાયર્સ પ્લસ કોપર સોલિડ. ચાલો આની માટે આપણે નટ સમીકરણ એડ કરી દઈએ. તો નટ સમીકરણ લખ્યું છે, મૂકતા જઈએ. ઈ નોટ સેલ કેટલું આવ્યું એનું, 2.71 આવી ગયું. 2.71 માઇનસ 0.059, જો ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો થાય છે, 2 લોગ, અંશમાં આનો તો 1 થઈ જશે, આ થઈ ગયો આપણી માટે Mg+2 બરાબર. એટલે અહીંયા જ હું લખી નાખું છું Mg+2 અને છેદમાં આવશે Cu+2. તો સીધો આપણે અહીંયા આંકડો દર્શાવવાનો રહેશે, અહીંયા સીધો જ આપણે આંકડો દર્શાવી દઈશું. ચાલો Mg+2ની સાંદ્રતા 10^-3 કહી શકાય, જો 10^-3 યસ ઓર નો, અને Cu+2ની સાંદ્રતા 10^-4 કહી શકાય, યસ ઓર નો, ફટાફટ જણાવો. ચાલો 10^-4, 10^-3, 10^-4 અંશમાં આવશે તો કેટલા થઈ જશે, 10 લોગ 10 એટલે કેટલા થઈ જાય, 1. તો ઈ સેલ
इज इक्वल टू 2.71 माइनस 0.059 अपॉन 2 इंटू लॉग 10। लॉग 10 એટલે કેટલા થઈ જાય? તો કે ભાઈ ઈ થઈ ગયા 1, જેથી જવાબ આપણો બનવાનો છે 2.68 વોટ। અને એક વસ્તુ રીચેક કરવું હોય તો તમે કરી શકો, શું રીચેક કરી શકો? હંમેશા ગેલ્વેનિક કોષમાં ઈ નોટ સેલ મોટું હોય, ઈ સેલ કેવું હોય? તો કે ભાઈ નાનું હોય। ક્લિયર? તો આ રીતે તમારો જવાબ બનવાનો છે।